નોબતના યુટ્યુબના આંગણે આપ સૌનું સ્વાગત છે ક્યારેય પણ કોઈ સામાજિક નિસ્બતના પ્રશ્નો હોય નોબત કોઈને કોઈ પ્રવૃત્તિ દ્વારા સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે કંઈક ને કંઈક કરતું રહ્યું છે એક્સપર્ટ વીક આ જે આખી શ્રેણી છે આખી સિરીઝ છે એ આવી જ એક પ્રવૃત્તિનો ભાગ છે કોરોના જ્યારે અત્યારે ઘરે ઘરમાં પ્રશ્ન સર્જી રહ્યો છે નોબત ત્યારે આપ સૌની પાસે આવ્યું છે એક સિરીઝ લઈને જેમાં રોજે રોજ આપણે એક્સપર્ટ્સને પ્રશ્નો પૂછીશું અને તમારા મનમાં જે સવાલો થઈ રહ્યા છે એના સીધા સરળ સચોટ જવાબો મળે અને જે એક્સપર્ટ્સ છે એ તમને ઘરે બેઠા જાણે રૂબરૂ મળી રહ્યા હોય એવો અનુભવ થાય એવી કોશિશ અમે કરવાના છીએ આજે આપણી સાથે છે ડૉક્ટર મિલન ગણાત્રા હોમિયોપેથી વિષયમાં એમનો અનુભવ સત્તર વર્ષથી પણ વધારે છે એટલે કે આ હોમિયોપેથી સારવાર કેવી છે એ કોરોનામાં કઈ રીતે ઉપયોગી થશે એવા બધા જ પ્રશ્નોના જવાબો આજે આપણને એમની તરફથી મળવાના છે તો મિલનસાર સ્વભાવ ધરાવતા ડૉક્ટર મિલન ગણાત્રાનું આપણે સૌ સ્વાગત કરીએ સાહેબ સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન આપણે ડૉક્ટર મિલન ગણાત્રાને કરીએ કે સાહેબ હોમિયોપેથી એ પેથી તરીકે છે શું અને એની ક્યારે શોધખોળ થઈ જર્મનીના ડૉક્ટર સેમ્યુઅલ હાનીમને ઈસવીસન સત્તરસો છન્નુંમાં એટલે કે અંદાજીત ત્રણસો પચીસ વર્ષ પૂર્વે હોમિયોપેથીની શોધ કરેલી ડોક્ટર સેમ્યુઅલ હેનિમન પોતે એમ ડી ફિઝિશિયન હતા અચ્છા ઓકે અને તમારી પેથી એનું મૂળ શું એ કઈ રીતે કામ કરે છે હોમિયોપેથી એ લાઈક સ્ક્યોર લાઈક એટલે કે ઝેરનું મરણ ઝેર આ સિદ્ધાંત પર આધારિત છે જેમાં વ્યક્તિનો તલસ્પર્શી અભ્યાસ કરી અને એમને અનુરૂપ દવા આપવામાં આવે તો આપણે એમને સંપૂર્ણ સાજા કરી શકાય છે એટલે કે એમ કહી શકાય ડૉક્ટર સાહેબ કે વ્યક્તિગત એનાલિસિસ થાય અને એ પ્રમાણે નક્કી કરવામાં આવે કે આમના માટે ઝેરનું મારણ ઝેર કઈ રીતે કારગત નીવડે એમ છે મારો ત્રીજો પ્રશ્ન સાહેબ જે આપણે પહેલા જ વાત કરી કે આખી સિરીઝ જે છે એ કોરોના વિશે જ રહેશે તો હોમિયોપેથી કોરોનામાં ઉપયોગી છે કે કેમ અને જો છે તો કેવી રીતે ઉપયોગી છે હોમિયોપેથી કોરોનામાં બે રીતે ઉપયોગી છે એક રોગ પ્રતિરોધક તરીકે એટલે કે પ્રિવેન્ટિવ તરીકે અને બીજું રોગ નિવારક એટલે કે ક્યુરેટિવ બોરેપોસ તરીકે બરાબર છે સાહેબ તો રોગ પ્રતિરોધક શક્તિ વધારવી આપણે એક સંતોષ લઈ શકીએ કે આટલું બધું કોરોના ફેલાયેલું છે તો પણ હજી મોટા ભાગની વસ્તી એવી છે કે જો જે રોગ પ્રતિકારક શક્તિ માટે જો કંઈક કરે તો ચોક્કસપણે એ લોકો કદાચ સિમ્ટોમ્સને માઇલ્ડ કરી શકે કોરોના થાય તો પણ અથવા તો એને વધુ સમય સુધી ટાળી શકે તો સાહેબ એ રોગ પ્રતિકારક શક્તિમાં હોમિયોપેથી કઈ રીતે ઉપયોગી થશે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી અને આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા આર્સેનિકમ આલ્બમ ત્રીસ પાવરને રોગ દવા તરીકે પ્રમાણિત કરેલી છે જો આ દવા યોગ્ય માત્રામાં લેવામાં આવે તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે અને કોરોનાના સંક્રમણને ટાળી શકે છે સાહેબ આર્સેનિકમ આલ્બમ જે દવા છે એ વિશે લોકોએ ઘણું સાંભળ્યું હશે પણ પૂરી અને સચોટ માહિતી નહીં હોય તો એ વિશે કંઈક આપણે વાત કરીએ આર્સેનિકમ જે દવા છે એ એનો ગુણ ધરાવે છે એટલે કે લોકોના શરીરમાં જઈ અને વાયરસ સામે પ્રતિ પ્રતિરોધક આપે છે શક્તિ સાથે સાથે લોકોમાં જે ભય અને ડર રહેલો હોય છે એ ભય અને ડરને દૂર કરવામાં મદદ કરે છે ભય અને ડર દૂર થશે એટલે આપોઆપ એની ઇમ્યુનિટી પાવર વધશે એટલે આપણી વૈજ્ઞાનિક ભાષા મેડિકલ સાયન્સમાં કહીએ તો સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ અથવા તો એને એની જે ઇફેક્ટ છે એ ઘટાડવા માટે આ દવા આપણને કામ આવે છે તો સાહેબ બીજો પ્રશ્ન કે આર્સેનિકમ આલ્બમ દવા મળે ક્યાંથી આર્સેનિકમ આલ્બમ દવા જે છે એ ગુજરાત સરકાર દ્વારા દરેક લોકોને ફ્રી વિતરણ કરવામાં આવે છે પ્રથમ વેવ વખતે પણ ગુજરાત સરકારે બહોળી માત્રામાં આ દવાનું વિતરણ કરેલું અને એને લીધે આપણે સંક્રમણને રોકવામાં ઘણે અંશે સફળ થયેલા હતા આ વખતે પણ હાલમાં જ ગુજરાત સરકારે જાહેર કરેલ છે કે દસ લાખ જેટલા ડોઝનું વિતરણ કરવામાં આવશે તદુપરાંત આપની નજીકમાં રહેલા કોઈ પણ હોમિયોપેથિક ડૉક્ટર કે હોમિયોપેથિક ફાર્મસીમાંથી તમે આ દવા મેળવી શકો છો તો સાહેબે જે રીતે વાત કરી કે આર્સેનિકમ આલ્બમ દવા મેળવવી ખૂબ સહેલી છે અને કોઈપણ જગ્યાએ મળી જશે કારણ કે હાલમાં એ પ્રશ્ન હોય છે કે કોઈ દવાની જરૂર હોય અને મળી શકતી નથી પણ સામાન્ય રીતે એ બધી જ દવાઓ એવી હોય છે કે જે લાઈફના એક સ્ટેજ સુધી પહોંચ્યા પછી જ્યારે ડેથનો પ્રશ્ન હોય જ્યારે મૃત્યુ થવાની શક્યતા લાગે અથવા તો કોઈપણ રીતે જીવ બચાવવો જરૂરી હોય એ પ્રકારની દવા હોય સાહેબે જે આર્સેનિકમ આલ્બમ દવાની વાત કરી એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની હોમિયોપેથી દવા છે સાહેબ આ દવા લેવાની કઈ રીતે આર્સેનિકમ આલ્બમ ત્રીસ પાવરની જે દવા છે એ જનરલી ગોળીના ફોર્મમાં લેવાની હોય છે ચાર ગોળી સવારે અને ચાર ગોળી સાંજે ત્રણ દિવસ માટે લેવાની હોય છે પછીથી જો સંક્રમણ ચાલુ રહે તો એક મહિના પછી ફરીથી આપણે આને રિપીટ કરવાનો હોય છે ડોઝ બરાબર સાહેબ એક મોટો પ્રશ્ન જે સામાન્ય માણસને બહુ થતો હોય છે કે મારી પાસે હું એક ડેન્ટિસ્ટ છું છતાં પણ મારી પાસે આવતા લોકો સાથે ક્યારેક વાત થાય કે તમારે હોમિયોપેથી અથવા આયુર્વેદિક દવા લેવી જોઈએ તો દરેક વ્યક્તિને એવું જ લાગે કે બંને દેશી દવા છે તો આ બંને વચ્ચે ખરેખર ફેર શું છે ઘણો ફરક છે પાયાનો ફરક એ છે કે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની શોધ અંદાજીત પાંચ હજાર વર્ષ પૂર્વે ભારતમાં થયેલી કે જેમાં વનસ્પતિ અને ખનીજમાંથી જે દવાઓ આપવામાં આવે છે એ એના મૂળભૂત રૂપે કુદરતી રૂપે એટલે કે ક્રૂડ ફોર્મમાં આપવામાં આવે છે જ્યારે આ જ દવાઓને હોમિયોપેથીમાં પોટેન્ટાઈઝેશનની પ્રોસેસ દ્વારા ડાયલ્યુટ કરવામાં આવે છે જેથી કરીને એમાંનું ફિઝિકલ તત્વ ઘટી જાય જ્યારે એનો ડાયનેમિક પાવર જે છે એ ઇન્ક્રીઝ થાય છે એટલે કે જેમ હોમિયોપેથીમાં પાવર વધતો જાય ત્રીસ બસ્સો એક હજાર દસ હજાર એમ એમ એનું ફિઝિકલ તત્વ દવામાં ઘટતું જાય છે જ્યારે એનો ડાયનેમિક પાવર છે એ વધતો જાય છે માટે જ કહેવાય છે કે હોમિયોપેથિક દવા એ આડઅસર રહિત દવા છે બરાબર સાહેબ હવે આખી વાત મેં સાંભળી એના પરથી એક વાત નોટ કરી કે જેમ બે પેથી અલગ છે એમ એ દવાઓ લેવાની પદ્ધતિ પણ અલગ હશે જી તો સાહેબ હોમિયોપેથી દવા આપણે અત્યારે કોરોનાની વાત કરીએ છીએ પણ સામાન્ય રીતે પણ હોમિયોપેથી દવા જ્યારે લેવાની હોય તો એ કઈ રીતે લેવાતી હોય છે અને એમાં શું એવું ધ્યાન રાખવા જેવું હોય છે જેથી દર્શકો જ્યારે જાતે આર્સેનિકમ આલ્બમ દવા લેવા જાય કે બીજી કોઈ પણ દવાઓ લે ત્યારે એ એ દવા લેતી વખતે થોડું ધ્યાન રાખી શકે એ આપણે દર્શકોને વાત કરીએ જી સામાન્ય રીતે હોમિયોપેથિક દવા છે એ અર્કના ફોર્મમાં આવતી હોય છે અને જે ગોળીઓ છે ગ્લોબ્યુલ્સ એ એક વાહક તરીકેનું કામ કરે છે ગોળીઓ ઉપર અર્ક તાજે તાજો નાખીને આપવામાં આવે છે એટલે હોમિયોપેથિક દવા લેવામાં ત્રણ વસ્તુની ખાસ સૂચના આપવામાં આવે છે એક દવાને હાથ ન અડાડો જેથી કરીને એ આપણા હાથમાં ચામડીમાં એપ્સોબ ન થઈ જાય એટલે કે દવાને બોટલના ઢાંકણમાં કાઢીને લેવાની આવે છે બીજું દવાને જીભ ઉપર અથવા જીભ નીચે રાખીને ચૂસવાની હોય છે કારણ કે આ દવા છે એ સબલિંગ્યુઅલ રૂટ મારફત આપણા શરીરમાં એટલે કે આપણી જીભની નીચે જે રહેલી ગ્રંથિ છે એના દ્વારા સોસાય અને સીધી બ્લડમાં ભળી જતી હોય છે એટલે દવાને જીભ ઉપર મૂકીને લેવાની હોય છે અને ત્રીજું દવા લેવાના દસ મિનિટ પહેલાં અને દસ મિનિટ પછી પાણી કે ખોરાક નહીં લેવાનો જેથી કરીને દવાને એની અસર કરવાનો પૂરતો સમય મળી રહે જી સાહેબ ખૂબ સરસ માહિતી આપે આપી ડોક્ટર મિલન ગણાત્રા સાથે આપણે ઘણી મહત્વની વાતો કરી રહ્યા છીએ આપણે પહોંચ્યા છીએ ક્યોરેટિવ સ્ટેજ ઉપર સાહેબે વાત કરી કે રોગને ક્યોર કરવા માટે પણ હોમિયોપેથી ઉપયોગી થઈ શકે તો સાહેબ હોમિયોપેથી એક ક્યોરેટિવ પેથી તરીકે આ કોરોનામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટે આપણે કોરોના જે રોગ છે એના ત્રણ સ્ટેજમાં ભાગ પાડવા પડે પ્રથમ આવે છે સામાન્ય લક્ષણો કે જેમાં તાવ શરદી ઉધરસ માથું દુખવું કડતર થવી જાડા બોડી એક થવું તો આમાં આર્સેનિકમ આલ્બમ બ્રાયોનિયા કેલ્શિયમિયમ યુપેટોરિયમ જેવી દવાઓ જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો રોગને ત્યાં જ અટકાવી શકે છે તેમજ એમને મટાડી પણ શકે છે હવે આવ્યું બીજું સ્ટેજ કે જેમાં મધ્યમ લક્ષણો જોવા મળે કે જેમાં છાતીમાં કફ ભરાઈ જવો ન્યુમોનિયા ડેવલપ થવો તો એમાં પણ આર્સેનિકમ આલ્બમ છે લાઇકોબોડિયમ છે સલ્ફર છે એન્ટિમ એન્ટીમટાર્ટ છે એન્ટિમ આર્સ છે જેવી દવાઓ જો યોગ્ય માત્રામાં આપવામાં આવે તો એમને પણ અટકાવી શકે છે અને પરમનન્ટલી મટાડી શકે છે હવે આવ્યું ત્રીજું સ્ટેજ એટલે કે ક્રિટિકલ સ્ટેજ કે જેમાં અતિ ગંભીર લક્ષણો જોવા મળે જેમ કે બ્લડ ક્લોટિંગ થવું તો એમાં લેકેસિસ છે ક્રોટેલસ છે નાજા મેફાઇટિસ આ બધી દવાઓ ઉપયોગી થાય છે અને જે જોવા મળતું હોય છે ઓક્સિજન લેવલ બહુ ઘટી જતું હોય છે તો એના માટે કાર્બોવેજ છે કેમ્ફોરા છે અને એસ્પિડોસ્પર્મા નામની દવા જે અત્યારે અવેલેબલ છે એ ઉપયોગી થાય છે સાહેબે ઘણી દવાઓના નામ લીધા સામાન્ય રીતે લોકો પેરાસિટામોલ ને એવી કેટલીક દવાઓના નામથી પરિચિત હોય પણ ક્યારેક કોઈ વાયરલ મેસેજીસ ફરતા ફરતા આવે અને એમાં તમે જે છેલ્લી દવાનું નામ લીધું એસ્પિડોસ એવી કોઈ દવા લોકોના ધ્યાનમાં આવી જાય અને પછી પ્રશ્ન થાય કે આ કોઈ હોમિયોપેથી એક્સપર્ટને પૂછીએ કે ખરેખર આને લેવાય કે કેમ તો સાહેબ એના વિશે તમારો શું મંતવ્ય છે ચોક્કસ એસપીડો અત્યારે ખૂબ બધા વાયરલ મેસેજીસ આવી રહ્યા છે અને રોજની લગભગ દસ બાર ઇન્કવાયરી તો હોય છે કે આ લઈ શકાય કે ન લઈ શકાય પણ વ્યક્તિની રોગની પરિસ્થિતિ એનું સ્ટેજ એનું ઓક્સિજનનું પ્રમાણ અને એમની વાઇટાલિટી આ બધી વસ્તુના આધારે જજ કરી અને કોઈ હોમિયોપેથિક નિષ્ણાંત જ જજ કરી શકે કે આ દવા આપી શકાય કે ન આપી શકાય પણ ચોક્કસ એસ્પિડોસ્પર્માનો સારો રોલ રહેલો છે કાર્ડિયક અસ્થમાં કે જેમાં આપણી શ્વાસનળીઓમાં કોઈ પણ જાતનું ઓક્લુઝન એટલે કે ઓબસ્ટ્રક્શન આવેલું હોય તો એ દૂર કરવામાં અને ઓક્સિજનનું લેવલ વધારવામાં ચોક્કસ ઉપયોગી છે તો સાહેબે જે વાત કરી એમાં આપણે સૌથી પહેલાં વાત કરી પ્રિવેન્ટિવ મેડિસિનની પહેલાં સ્ટેજની પછી એટલે કે પ્રી કોવિડ કોવિડ હવે આપણે વાત કરીએ પોસ્ટ કોવિડની પોસ્ટ કોવિડ એટલે એક વખત તમને કોરોના થઈ પણ ગયો અને ઈશ્વરની કૃપાથી ડોક્ટર્સની ડૉક્ટર્સની મહેનતથી અને કોઈ પણ કારણસર સદનસીબે તમે પોસ્ટ કોવિડ સ્ટેજમાં પહોંચી ગયા તમે કોરોના નેગેટિવ પણ થઈ ગયા છતાં કેટલીક તકલીફો એવી રહેતી હોય છે કે જે તકલીફો તમારો પીછો જલ્દીથી છોડતી નથી તો સાહેબ એમાં હોમિયોપેથી કઈ રીતે કામ કરી શકે ખૂબ સરસ પોસ્ટ કોવિડ જે પરિસ્થિતિ છે એ સ્ટેજમાં હોમિયોપેથીનો રોલ બહુ મહત્વનો રહેલો છે ખાસ કરીને જે જોવા મળતી હોય છે પોસ્ટ કોવિડમાં તો એક નબળાઈ અશક્તિનો પહેલો પ્રશ્ન હોય છે તો સિંકોના ઓફિસિયાનેલિસ જેવી દવા એ તમારી નબળાઈ અને અશક્તિને દૂર કરવામાં મદદ કરે છે બીજો પ્રશ્ન હોય છે ઘણા લોકોને પોસ્ટ કોવિડ તાવ અને ઉધરસ જતી નથી હોતી તો આવી પરિસ્થિતિમાં પલ્સેટીલા પાયરોજેનમ જેવી દવાઓ જો યોગ્ય માત્રામાં આપવામાં આવે તો ચોક્કસથી એમનો તાવ અને ઉધરસને મટાડી શકાય છે ત્રીજું ઘણા લોકોને સૂકી ખાંસી રહી જતી હોય છે તો આ સૂકી ખાંસીમાં સ્પોન્જિયા કોકસકેટાઈ જેવી દવાઓ ખૂબ જ ઉપયોગી છે ચોથું ઘણી બધી દવાઓ જવાના કારણે ગેસ્ટ્રિક કમ્પ્લેન એટલે કે પેટની તકલીફો બહુ બધી જોવા મળતી હોય છે તો આ બધી પેટની તકલીફો એટલે કે ઝાડા વીટ આવી આ બધાને રોકવા માટે થઈને નકશોમિકા છે નાઇટ્રિક એસિડ છે આ દવાઓ ખૂબ જ ઉપયોગી જોવા મળે છે ઘણા લોકોને પોસ્ટ કોવિડ હેડેકનો પ્રશ્ન બહુ જોવા મળતો હોય છે તો આ હેડેકને મટાડવા માટે થઈને બેલાડોના છે આઈરિસ છે બ્રાયોનિયા છે સ્પાઈજેલિયા છે આ બધી દવાઓ ખૂબ જ ઉપયોગી છે પણ કોઈ પણ હોમિયોપેથિક દવા જે તે નિષ્ણાતની સલાહ અનુસાર જ લેવી યોગ્ય ગણાશે કારણ કે દરેક વ્યક્તિએ દવા અલગ હશે એનો ડોઝ અલગ હશે એ દવા કઈ સિલેક્ટ કરવી અને ડોઝ કયા પ્રમાણમાં આપવો અને કેટલા રિપીટેશનમાં આપવો એ ખૂબ મહત્વનું છે એના વગર યોગ્ય ફાયદો જોવા ના મળી શકે સાહેબ તમે ખૂબ ઉપયોગી માહિતી આપી હવે એક છેલ્લો પ્રશ્ન આ પ્રશ્ન આપણે જે વોટ્સએપ માટે જે નંબર આપેલો છે ડબલ નાઇન ટુ ડબલ ફાઇવ ફોર ડબલ ફાઇવ ફોર ફાઇવ ફરી વખત રિપીટ કરું છું ડબલ નાઇન ટુ ડબલ ફાઇવ ફોર ડબલ ફાઇવ ફોર ફાઇવ આપણા બીજા એક્સપર્ટ્સ હવે પછી પણ જે આવશે એમને પણ તમે આ નંબર પર માત્ર વોટ્સએપથી તમારો પ્રશ્ન જણાવી શકો છો અમે એક્સપર્ટ્સને આ પ્રશ્ન પૂછીશું મને સાહેબ એક પ્રશ્ન એવો આવેલો કોઈ વ્યક્તિ હોમિયોપેથી દવા બીજા કોઈ કારણથી લેતા હશે બીજા કોઈ શરીરના રોગ માટે એમણે એવો પ્રશ્ન કરેલો કે હોમિયોપેથી દવા બીજી કોઈ પેથીની જે દવા અપાતી હોય ત્યારે સાથે લઈ શકાય કે કેમ ચોક્કસ હોમિયોપેથિક દવા બીજી કોઈ પણ દવા સાથે એટલે કે એલોપેથિક દવા છે આયુર્વેદિક દવા છે એમની સાથે ચોક્કસ લઈ શકાય કારણ કે દરેક દવાઓની દરેક ચિકિત્સા પદ્ધતિની અસર કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે જેથી કોઈ એકબીજાને ક્રોસ થતું નથી ખાસ કરીને કોરોના જેવી તકલીફમાં મલ્ટી ડિસિપ્લિનરી એપ્રોચ એટલે કે ઇન્ટીગ્રેટેડ એપ્રોચ એટલે કે દરેક ચિકિત્સા પદ્ધતિનો યોગ્ય સમન્વય કરીને આપવામાં આવે તો આપણે ઝડપી અને એક બહુ સારું રિઝલ્ટ મેળવી શકતા હોય છે હોમિયોપેથી આયુર્વેદિક એલોપેથી સાથે સાથે યોગા ફિઝિયોથેરાપી આ પણ ચિકિત્સા પદ્ધતિઓ ખૂબ ઉપયોગી હોય છે જો એનો યોગ્ય સમન્વય કરીને આપવામાં આવે તો જી સાહેબ આપણે આજે ડૉક્ટર મિલન ગણાત્રા સાથે છીએ અને થોડાક જ સમયમાં એમણે આપણને હોમિયોપેથી વિશે ઘણી બધી માહિતી આપી એક એન્કર તરીકે હું થોડા કન્કલુડિંગ રિમાર્ક્સ આપ સૌ સુધી પહોંચાડું સૌથી પહેલી વસ્તુ કે હોમિયોપેથી પદ્ધતિની જે દવાઓ આપવામાં આવે છે એ દવાઓ કોરોના માટે ઉપયોગી છે પહેલી વાત બીજી વાત ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિકમ આલ્બમ સહેલાઈથી ઉપલબ્ધ છે આપણા આસપાસના કોઈ પણ હોમિયોપેથી ડૉક્ટર પાસે મળી શકે સરકાર દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો એ તમે ચોક્કસપણે લઈ શકો સારવાર દરમિયાન ખાસ કરીને જ્યારે સિમ્ટોમ્સ માઇલ્ડ હોય શરૂઆતના તબક્કામાં હોય ત્યારે તો હોમિયોપેથી અચૂકપણે તમને ઉપયોગી થઈ શકે બીજી જે સાહેબે વાત કરી કે એકથી વધુ પેથીની દવાઓ એક સાથે લેવાતી હોય તો એ ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી કામ કરવામાં આવે એમાં હોમિયોપેથી ઉપયોગી થઈ જ શકે સાહેબે જે વચ્ચે વચ્ચે નામ લીધા છે એ દરેક દવાઓને દરેક સ્ટેજમાં લઈ જ શકાતી હોય પણ એ નિષ્ણાંતને પૂછ્યા વગર લેવી નહીં સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આપે નોબતની જે સિરીઝ છે એના આજના પહેલાં જ ચેપ્ટરમાં પહેલાં જ એપિસોડમાં આવી અને હોમિયોપેથી વિષય વિશે માહિતગાર કર્યા એ પેથી કેવી રીતે કામ આવે છે સરળ અને અને સચોટ સીધા જવાબો અમારી જે થીમ છે એને અનુરૂપ આજનો ઇન્ટરવ્યુ રહ્યો અને અમે ફરી ફરીથી નોબત વતી અને એઝ એન એન્કર ડોક્ટર કેતન કારિયા તરીકે હું તમારો આભાર માનું છું ચોક્કસ હું પણ આપનો આભારી છું ડોક્ટર કેતન કારિયા અને ટીમ નોબતનો કે જેણે લોકો સુધી આવી સરસ માહિતી પહોંચાડવા માટેનો એક ઉમદા પ્રયાસ કરેલો છે જી સર તો દર્શકો કાલે ફરીથી મળીશું એક બીજા વિષય સાથે નવા એક્સપર્ટ સાથે આજે જે કાંઈ માહિતી છે એ યુટ્યુબ ચેનલ પર આ જ રીતે અહીંયા અવેલેબલ હશે આપ સૌને ગમે તો ચોક્કસ રીતે બીજાને શેર કરો જેથી લોકો સુધી વધુમાં વધુ માહિતી પહોંચે અત્યારે સમય એવો છે કે આ કલ કરે આજ કરે આજ કરે શો અબ એટલે કે અત્યારે તમને કોઈ વાત નવી જાણવા મળી તો એ તમારા મિત્ર વર્તુળમાં પહોંચાડવી જોઈએ કારણ કે જ્યારે કોઈ તમને પૂછશે કે હોમિયોપેથી દવા આમાં લાગુ પડે કે નહીં ત્યારે તમે પછી એ લિંક સર્ચ કરવા બેસો બેસો અને પહોંચાડો એના કરતાં એ પહેલેથી જ લોકો સુધી પહોંચે તો લોકો પહેલેથી જાગૃત થાય અને ખાસ કરીને જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આર્સીનિકમ આલ્બમ દવા છે એ લેવાનું વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચી જાય કાલે ફ્રીથી મળીએ ત્યાં સુધી સૌને સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો થેન્ક યુ